આ ઘટના બાદ મામલો ડીન સુધી પહોંચ્યો જુનિયર ડોક્ટરે સિનિયર ડૉક્ટરની ઉદ્ધતા સામે ડીનને ફરિયાદ કરી મામલો વધુ ન વધે તેને લઈને ડીને તપાસ કમિટી બનાવી છે ત્રણ ડૉક્ટરની ટીમ આ મામલે તપાસ કરશે તપાસમાં જે તથ્યો સામે આવશે તેના આધારે કાર્યવાહી થશે એટલે એવું ધ્યાનમાં આવ્યું છે કે ચાર પાંચ દિવસ પહેલાં આર વન છે એણે રિપોર્ટ કર્યું છે કે મને આર ટુ એક સ્લેબ કર્યું કે તમાચો માર્યો એટલે હવે શું ઘટના હતી શું બાબત હતી કઈ રીતે ઘટી એને માટે આપણે મેડિસિન વિભાગને જ કહ્યું છે કે તમે એક પ્રાથમિક તપાસ કરો ત્રણેક જણની કમિટી બની ગઈ છે અને એ લોકોનો જે પ્રાથમિક રિપોર્ટ આવે એ પછી આપણે આગળ ઉપર શું કરવું એનું વિચાર કરીશું અમદાવાદના સેટેલાઇટમાં ચોરીનો બનાવ સામે આવ્યો ચરણ કૃપા સોસાયટીમાં સિનિયર સિટીઝનના મકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી શખ્સ ફરાર થયો સીસીટીવી ફૂટેજના આધારે મકાન માલિકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રાત્રિ દરમિયાન ત્રણથી ચાર શખ્સો મકાનમાં આવ્યા ચૌદ લાખ રોકડા બેંક ચેક અને દસ્તાવેજોની પેન ડ્રાઇવ ચોરી કરી ફરાર થયા જો કે પ્રાથમિક તપાસમાં મકાન માલિકે કહ્યું કે ચોરી કરનાર વ્યક્તિ અજાણ્યા ઈસમ નથી પરંતુ મકાનમાં અગાઉ ઘર તરીકે કામ કરી ચૂકેલા વ્યક્તિઓ હોવાની આશંકા છે જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી છ લાખથી વધુની રોકડ અને અન્ય સામાન કબજે કરી વધુ તપાસ હાથ ધરી રાજકોટના કુવાડવા રોડ પર પેટ્રોલ ભરનાર કર્મચારી સાથે બે શખ્સોએ બબાલ કરી બાઇક પર આવેલા બે શખ્સોએ કર્મચારીને છરીના ઘા ઝીક્યા બી ડિવિઝન પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હશે આરોપી સામે પોલીસે કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું પોલીસે આપતાપ શેડા અને ફિરોઝ બેલીમ નામના શખ્સને ઝડપી પાડ્યા ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હશે પેટ્રોલ ભરાવા આવેલા બંને શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારી સાથે બોલાચાલી બાદ છરી વડે હુમલો કર્યો હતો